વીએસ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. વીએસ હોસ્પિટલમાં ખુલ્લેઆમ શ્વાન ફરી રહ્યા છે. હોસ્પિટલમાં બે રોકટોક આ શ્વાન ફરી રહ્યા છે. હોસ્પિટલમાં પણ સ્વચ્છતાનો અભાવ તે સાથે જોવા મળી રહ્યો છે. આજે સવારે જ બાળકી મુદ્દે વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અને અત્યારે બીજો એક વિવાદ કે વીએસ હોસ્પિટલમાં ખુલ્લેઆમ શ્વાન લટાર મારી રહ્યા છે. હોસ્પિટલનું તંત્ર આ બાબતે અજાણ છે તે સૌથી મોટી વાત કહી શકાય. કોઈ આ શ્વાનને અહીંયાથી કાઢતા પણ નહોતી તે પણ એક વાત સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે લોકો જતા હોય છે ત્યારે બીજી તરફ એવું લાગી રહ્યું છે આ દ્રશ્યો પરથી કે જો સ્વચ્છતાનો એક તરફ અભાવ છે, બીજી તરફ શ્વાન રખડી રહ્યા છે, તો સારવારની જગ્યાએ કદાચ માંદગી લઈને જ આ હોસ્પિટલમાંથી દર્દીઓ પરત ફરશે. સંવાદદાતા પાર્થ પટેલ ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, પહેલા વિવાદ એક બાળકીનો, ત્યારબાદ સ્વચ્છતાનો અભાવ, અને હવે ખુલ્લેઆમ કોરિડોરમાં શ્વાન રખડતા નજરે પડી રહ્યા છે, શું વિગતો? આપને એ જણાવી દઉં, જે પહેલા બોડી હતી તે બોડી ચેન્જ થઈ હતી, વારાફરતી કહી શકાય કે એક મૃતદેહ હતો તે પણ ચેન્જ થયો હતો. ફરી વિવાદમાં આજે જે હાથ કાપવાનો હતો, હાથનો જે પાટો હતો તે કાપવાનો હતો, તેની જગ્યાએ અંગૂઠો કાપી દીધો. અને એ પછી મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, તેની અંદર એ સામે આવ્યું કે અંદર કચરાના ઢગ જોવા મળે છે. ત્યારબાદ એક નવો મુદ્દો, અત્યારે નવો વિવાદ સામે આવ્યો છે કે શ્વાનનું રાજ અંદર જોવા મળી રહ્યું છે. કહી શકાય કે બાઉન્સરો તો ઊભા છે, તો બાઉન્સર એવી તો કઈ જવાબદારી ત્યાં બજાવી રહ્યા છે? અંદર મહત્વની બાબત એ કહી શકાય કે કૂતરાઓ રખડતા જોવા મળી રહ્યા છે, કે ત્યાં જ એ બાળકોની સારવાર ચાલતી હોય છે, એ બાળકોની દેખભાળ રાખવામાં આવે છે. હોસ્પિટલમાં જે દવાખાના નર્સ અને કહી શકાય કે ડોક્ટર પણ ત્યાં જ ફરતા હોય છે, તેની વચ્ચે આ કૂતરાઓ રખડતા અત્યારે જોવા મળી રહ્યા છે. જી જી, આભાર પાર્થ, સમગ્ર માહિતી આપવા બદલ. તો બાઉન્સર્સ મૂકવામાં આવ્યા છે, એક તરફ બાઉન્સર્સ દ્વારા મીડિયા સાથે અમાનુષી વર્તન કરવામાં આવે છે. જો કદાચ એ બાઉન્સર્સ હોસ્પિટલની ચોખાઈમાં થોડો ભાગ ભજવી દે અને આ કૂતરાઓને એટલે કે આ શ્વાનોને ત્યાંથી ભગાડી દે તો પણ ઘણું સારું છે.